હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ હું છું નિશાન ગતિરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ છનો દાખલા નંબર નો ફર્સ્ટ સમ છેલ્લા ત્રણ સમ બાકી રહે છે આપણા આ ચેપ્ટરમાં અને ત્રણે ત્રણ સમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચાર માર્કમાં પૂછાઈ શકે એવા સમ છે તો પૂરો વિડિયો જોવાનો છે અને જેવો આપણો આ સમ થઈ જાય એટલે નોટમાં તમારે ગણી લેવાનો છે અને આજે ને આજે આવડી જવો જોઈએ ચલો દાખલા નંબર બેનો ફર્સ્ટ સમ આપણે વાંચીએ પહેલા ઋતુ પ્રવાહની દિશામાં વીસ કિલોમીટર અંતર બે કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં ચાર કિલોમીટર અંતર બે કલાકમાં કાપે છે તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ પ્રશ્ન આપેલો હોય તો સૌથી પહેલાં આપણે ધારણા કરવી પડે છે અને ધારણા શું કરવી તે રકમમાંથી જ આપણને સમજાઈ જશે જે શોધવાનું હોય એના માટે ધારણા કરવાની ચાલો શું શોધવાનું છે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો તો સ્થિર પાણીમાં ઝડપ માટે આપણે એક્સ ધારશું અને પ્રવાહની ઝડપ માટે આપણે વાય ધારશું ધારો કે રીતુની સ્થિર પાણીમાં ઝડપ એક્સ કિલોમીટર પ્રતિ કલાક છે ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં જ હોય અને પ્રવાહની ઝડપ વાય કિલોમીટર પ્રતિ કલાક છે હવે તમને ખ્યાલ હશે તમે સમજી શકશો કે જ્યારે આપણે કોઈ નદીમાં પ્રવાહની દિશામાં આગળ વધીએ આપણી બોટમાં તો આપણી ઝડપ એકદમ વધારે હોય છે કે નહીં કારણ કે જે દિશામાં પ્રવાહ વહેતો હોય નદી વહેતી હોય એ જ દિશામાં આપણે આગળ વધીએ છીએ એટલે આપણે એકદમ ફૂલ સ્પીડમાં આગળ જશું તો પ્રવાહની દિશામાં આપણી ઝડપ માટે આપણે એક્સ પ્લસ વાય ધારશું બીજી વખત ધારણા કરવી પડશે અને જો આપણે રિટર્ન આવશું નદીનો પ્રવાહ તો જે દિશામાં વહેતો હશે એ જ દિશામાં વહેશે પણ આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જો આવશું આગળ તો આપણી ઝડપ બહુ ઘટી જશે છે કે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણી ઝડપ કેટલી થઈ જશે એક્સ માઇનસ વાય થઈ જશે પ્રવાહની દિશામાં એક્સ પ્લસ વાય અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એક્સ માઇનસ આ ખાસ ધ્યાન રાખજો યાદ રાખજો હવે આપણે ફરીથી લખીએ ઋતુની પ્રવાહની દિશામાં ઝડપ કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં અથવા પ્રવાહની સામેની દિશામાં ઝડપ એક્સ માઇનસ વાય કિલોમીટર પ્રતિ કલાક થશે ઓકે હવે આપણે એક સૂત્રનો ઉપયોગ કરશું સૂત્ર આપણે અગાઉ પણ શીખ્યા છીએ કે સમય બરાબર અંતરછેદમાં ઝડપ હવે આપણે ફરીથી રકમ વાંચીએ અને સમીકરણ બનાવવાની ટ્રાય કરીએ ઋતુ પ્રવાહની દિશામાં વીસ કિલોમીટર અંતર બે કલાકમાં કાપે છે તો આ આખો સ્ટેટમેન્ટ આપણે લખીએ રીતુ પ્રવાહની દિશામાં વીસ કિલોમીટર અંતર બે કલાકમાં કાપે છે હવે આ જે સૂત્ર તો તેમાં આપણે કિંમત મૂકશું સમય કેટલો બે કલાક અંતર કેટલો વીસ કિલોમીટર અને ઝડપ કેટલી પ્રવાહની દિશામાં છે પ્રવાહની દિશામાં ઝડપ આપણે એક્સ પ્લસ વાય લીધી છે સમજાય છે શું કરું છું હવે આપણે આ બે અને એક્સ પ્લસ વાયનો ચોકડી ગુણાકાર કરશું બે આ બંનેને ગુણશે એટલે કૌંસમાં રાખશું એક્સ પ્લસ વાયને કરતાં બનાવીએ એટલે બે આવી જશે છેદમાં આ કટ થઈ ગયા એટલે એક્સ પ્લસ વાય બરાબર દસ આ મળી ગયો સમીકરણ એક સેમ આવી જ રીતે આપણે બીજો સમીકરણ બનાવશું અને ત્યારબાદ આપણે કોઈ પણ એક મેથડથી ઉકેલ શોધશું ચલો હવે સેકન્ડ ઇક્વેશન માટે ફરીથી રકમ વાંચીએ પ્રવાહની સામેની દિશામાં ચાર કિલોમીટર અંતર બે કલાકમાં કાપે છે તો ફરીથી આજ બધું આપણે લખશું રીતુ પ્રવાહની સામેની દિશામાં ચાર કિલોમીટર અંતર બે કલાકમાં કાપે છે જો પહેલા પણ બે કલાકમાં જ અંતર કાપતી હતી ઋતુ પણ વીસ કિલોમીટરનું અંતર કાપતી હતી અને હવે બે કલાકમાં માત્ર ચાર કિલોમીટર અંતર કાપે છે અહીં પ્રવાહની દિશામાં હતું એટલે બે કલાકમાં વીસ કિલોમીટર અંતર કાપ્યું આ પ્રવાહની સામેની દિશામાં વિરુદ્ધ દિશામાં હતું એટલે બે કલાકમાં માત્ર ચાર કિલોમીટરનું જ અંતર કાપી શકી ફરીથી આપણે આ સૂત્ર જે છે સમય બરાબર અંતરછેદમાં ઝડપ એમાં કિંમત મૂકીએ સમય કેટલો બે કલાક અંતર ચાર કિલોમીટર અને ઝડપ સામેની દિશામાં ઝડપ કેટલી છે એક્સ માઇનસ વાય બે અને એક્સ માઇનસ વાયનો ગુણાકાર એક્સ માઇનસ વાયને કરતાં બનાવીએ બે આવી જશે છેદમાં બે ધું ચાર એક્સ માઇનસ વાય બરાબર બે આ બન્યો સમીકરણ બે તો બંને સમીકરણ આપણને મળી ગયા બંને સમીકરણ આપણે ફરીથી લખીએ અને હવે સમ એકદમ ઇઝી બની ગયો છે જુઓ એક્સ પ્લસ વાય બરાબર દસ એક્સ માઇનસ વાય બરાબર બે આ બંને સમીકરણ આપણે લખ્યા હવે કઈ મેથડ કરીએ લોપની મેથડ કેટલો ઇઝી છે આમાં કોઈ જ કેલ્ક્યુલેશન આપણે નથી કરવાની વાયનું લોપ બહુ સરળતાથી થાય છે વિરુદ્ધ નિશાની પણ છે એટલે ડાયરેક કટ કરી નાખશું આપણે એક્સ અને એક્સ ટુ એક્સ દસ અને બે બાર બે જશે છેદમાં એટલે એક્સ બરાબર છ એક્સ આપણે સેના માટે ધાર્યો હતો સ્થિર પાણીમાં ઋતુની ઝડપ છ કિલોમીટર પ્રતિ કલાક થશે અને હવે આપણે પ્રવાહની ઝડપ વાય શોધીએ તો આ એક્સની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકશું સમીકરણ બે માં મૂકશો તોય થઈ જશે એક્સ પ્લસ વાય બરાબર દસ એક્સની જગ્યાએ છ વાયને બનાવ્યા કરતાં છ જશે પાછળ એટલે માઇનસ છ દસમાંથી છ જાય તો ચાર આમ પ્રવાહની ઝડપ ચાર કિલોમીટર પ્રતિ કલાક થશે હવે છેલ્લે આપણે આન્સર લખી નાખીએ તેથી ઋતુની સ્થિર પાણીમાં ઝડપ છ કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ ચાર કિલોમીટર પ્રતિ કલાક હોય કેટલો ઇન્ટરેસ્ટિંગ સમ છે અને ઇઝી પણ છે માત્ર અહીં સ્ટાર્ટિંગમાં થોડી તમારે ધ્યાન રાખવાની છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે ચાર માર્કમાં પૂછાઈ શકે અને આ સમ તમને અત્યારે જ આવડી જવો જોઈએ તો પ્લીઝ આની પ્રેક્ટિસ હમણાં જ કરી લેજો નોટમાં ગણી લેજો અને થોડા થોડા સમયે રિવાઇઝ પણ કરતા રહેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સમ સાથે થેન્ક યુ